તો એક કામ કર, આ સુણો તો રીંગણાનું છે જ તે, તો હવે પુડલા બનાવી નાખે, સણાના લોટના હાઈ ક્લાસ પુડલા બનાવીને ખાઈ, અને ઠૂંગો થઈ જાય આજ ભલે થોડો થોડો. સીતારામ કેમ છો? બધા મજામાં? હવે આપણે આ શીંગ પાકી ગઈ, તૈયાર થઈ ગઈ છે, એટલે આ કડક થઈ ગયો હોય, એટલે આમાં શું છે કે રામ પાકી નાખીએ ને તો પોષી થઈ જાય, પછી વીણીને પાથરા જ કરવાના રે. ધરતી માતા એકમાંથી અનેક આપે હો, તારે આપણે આ બધા પબ્લિકનું પૂરું થાય, આ ધરતી માતાનો ઉપકાર કહેવાય. એટલે હવે છે ને રામ પાકી નાખવું એટલે શીંગ પોષી થઈ જાય, બરોબર? જય ધરતી માતા, નમન કરીએ. જય ધરતી માતા. હા, સારું કર્યું પાણી લાવી રેડી. હવે બે કલાક થાય હાંકું હો, એટલે હવે કાંઈ ખાઈ ભૂખે લાગી હો થોડી થોડી, એટલે હવે કામ કરીએ. કાંઈ લાવ્યા છે ઘરેથી? હા, તો એક કામ કર, આ સુણું તો રીંગણાનું છે જ તે, તો હવે પુડલા બનાવી નાખે, સણાના લોટના હાઈ ક્લાસ પુડલા બનાવીને ખાઈ, અને ઠૂંગો થઈ જાય આજ ભલે થોડો થોડો. એમ બનાવી હું આ થોડુંક હાંકી નાખું અને આવું છું ત્યાં, તું તૈયારી કરીને બનાવ. સીતારામ, હવે જો પુડલા બનાવવાની તૈયારી કરું છું. આ લસણ નાખું છું, પછી લીલા મરચા, આદુ નાખું છું, થોડુંક લાલ મરચું છે તે લાલ મરચું એક નાખી દે, હવે આને ખાંડી નાખું. જો આ પુડલાનો ડુવો બનાવું છું, લસણ આદુ અને લીલા મરચા.
હવે એમાં ધાણા જીરું થોડુંક નાખવાનું, થોડીક હળદર નાખવાની, થોડુંક લાલ મરચું નાખવાનું, લીલા નાખ્યા ને એટલે થોડુંક નાખવાનું. હવે એમાં થોડું પાણી નાખશું. હવે સણાનો લોટ નાખવાનો. જાને હલાવી નાખવાનું, ઢીલો કરી નાખવાનો, ડુઓ ઢીલો જ હોય થોડો પુડલામાં. જો આ ડુઓ તૈયાર થઈ ગયો છે પુડલાનો. હવે આ કોથમરી નાખી દઉં. કોથમરી તો પુડલામાં વધારે હોય ને એમ વધારે મીઠા લાગે. આ જુઓ દેશી પીઝા, બધા પીઝા ખાય પણ અમારે આ દેશી. ખોટો વટ રાખીને જીવવાનો કાંઈ મતલબ નથી ભાઈ. નીતિથી જિંદગી જીવશો ને તો વટ આપોઆપ પડશે ભાઈ. હા જુઓ ભાઈ પુડલા બને, પણ આ પુડલા છે ને હેલી વસ્તુ નથી હો. અને આમાં છે ને યાર્ડમાંથી 12 મહિનાના સણાઈ લેવાના, એ સણામાં શાકના સણા થોડાક રવા દેવાના, બાકી સણામાંથી દાળ બનાવી નાખવાની. અને એ દાળ જોવે ને એમ એને દળવાની. અને એનો લોટ, એ લોટના પુડલા બનાવીને તારે જમાવટ થાય હો. અને આ પાછું તેલમાં એવું છે, શીંગ લેવાની, શીંગને અત્યારે ગામડામાં ઘાણા હાલે એ દેશી ઘાણામાં પીલાવાની, પીલાવી એનું તેલ. અને એ તેલના જો પુડલા બને ને તારે સુગંધ આવે હો. અને ત્યારે એમ થાય કે હાંકતા હાંકતા હાલો પુડલા બની ગયા ખાવા જાય ભાઈ. સીતારામ બાપભાઈ. એ સીતારામ, આવો આવો મજામાં. મજામાં મજામાં. હે મોજમાં ને? મોજમાં. હા જો ને નાસ્તા પાણી હાલે છે, થોડુંક નાસ્તા પાણી. કિલો કિલો કિલો. હવે જો પુડલા તૈયાર થઈ ગયા, કરી લઈએ ઠુંગો પાણી હું. હવે આ પુડલા છે, પછી રીંગણાનું, રીંગણાનું આથણું છે. આ રીંગણા અને કેરીનું મિક્સ બનાવે. અને આ જે છે આને કહેવાય દાડમ પાક. આ મારો બાપાની વાલી આઈટમ. મારો બાપાને બહુ વાલો હતો દાડમ પાક, એ ઘરમાં ખૂટવા ન જતા. અને હું ભાવનગર જાઉં એટલે ચોખા ઘીનો ક્યારેક મળતો હોય લેતો આવું. પછી જો આવી રીતે વાડીએ જમાવટ કરી ગઈ હું. એટલે આ દાડમ પાક છે. જો આખા રીંગણા છે, કેરી ને રીંગણા.
પછી આને શીરું કરી નાખવાની અને તડકા સાયા નું આથનું કહેવાય. જમાવટ કરી હવે ભાઈ, આમાં છે ને પુડલા કોને કોને ભાવે એ જરા કોમેન્ટમાં લખજો, તો અમને ખબર તો પડે કોણ કોણ પુડલાના શોખીન છે ખાવાના. બરોબર, આવજો સીતારામ, મળશું પાછા આગલા વિડીયોમાં.